કચ્છની સંવેદનશીલ ક્રિક સરહદથી અવારનવાર બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવે છે ત્યારે આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં હરામી નાણાં વિસ્તારમાંથી બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી હતી બોર્ડર પિલર નંબર અગિયારસો બાસઠ પાસેથી આ પાકિસ્તાની બોટ મળી આવી હતી બીએસએફની ઓગણાએસી બટાલિયનના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બીએસએફના જવાનોને આ શંકાસ્પદ લાવારીસ બોટ નજરે પડી હતી ત્યારે બીએસએફના જવાનોએ બોટ પાસે ધસ જઈને આ બિનવારસુ પાકિસ્તાની બોટ કબજે કરી હતી સાથે જ બીએસએફ દ્વારા હરામી નાણા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું સીમા સુરક્ષા દળને હાલ તો સર્ચ ઓપરેશનમાં કોઈ સંદિગ્ધ હિલચાલ જોવા મળી નથી તો બોટની પ્રાથમિક તપાસમાં આ બોટ પાકિસ્તાની માછીમારોની હોવાનું જાણવા મળ્યું છે બોટમાંથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાંથી અવારનવાર આ રીતે બિનવારસો પાકિસ્તાની બોટ મળી આવે છે જો કે બોટની તપાસ બાદ પણ કોઈ સગળ મળતી નથી ત્યારે આજે ફરી બિનવારસુ બોટ મળવાની ઘટનાને પગલે સીમા સુરક્ષા દળના જવાનો સરહદ પર એલર્ટ બની ચૂક્યા છે ક્રિક વિસ્તારમાંથી મળેલી બોટ દરિયાઈ ભરતી સાથે કોટેશ્વરના કિનારે લાવવાની તજવીજ બીએસએફ દ્વારા હાથ ધરાઈ છે